एटली बधी मेहनत करी त्यारे गरीबी हती, परंतु सपनाओ ऊंचा राखेला हता। अने आजे आ बन्ने भाईओए भेगा मळीने अत्यार सुधीमां 400 करोड़ रुपयानी पब्लिक लिमिटेड कंपनी बनावी दीधी छे। नमस्कार दर्शक मित्रों, गुजरातना सौथी मोटा डिजिटल न्यूज प्लेटफॉर्म खबर छे .com ऊपर अमे घणी वखत એવી સક્સેસ સ્ટોરીઓ તમારી સાથે શેર કરીએ છીએ। એનો આશય એવો છે, જે લોકોની પ્રેરણાદાયક સ્ટોરી હોય એનાથી કોઈકની લાઈફની અંદર રોશની થાય, કોઈનો લાઈફમાં પ્રકાશ થાય, કોઈની લાઈફ બને એવો અમારો આશય છે। તો આજે અમે તમારી સાથે સુરતના એક એવા બે ભાઈઓની સ્ટોરી શેર કરીશું કે જેમણે માત્ર 8 વર્ષની ઉંમરમાં પિતાનું જે ધંધાનું નુકસાન જોયું, માતાને જ્યુસ વેચતા જોઈ, અને આ બે છોકરાઓએ એટલી બધી મહેનત કરી, ત્યારે ગરીબી હતી પરંતુ સપનાઓ ઊંચા રાખેલા હતા। અને આજે આ બંને ભાઈઓએ ભેગા મળીને અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાની પબ્લિક લિમિટેડ કંપની બનાવી દીધી છે અને 200 કરતાં વધારે મોબાઈલ સ્ટોર્સ આ બંને ભાઈઓના છે। તો આ સક્સેસ સ્ટોરી હું તમારી સાથે શેર કરીશ। સૌથી પહેલાં સોહનલાલ દ્વિવેદીની એક સરસ કવિતા છે, એનાથી હું તમારી સાથે શરૂઆત કરું કે એમણે એવું કીધું છે કે લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી। આ બંને ભાઈઓની જે સ્ટોરી છે એ પણ કંઈક આવી જ છે। આ બંને ભાઈઓના જે પિતા હતા એ ટેક્સટાઇલની અંદર એક જમાનામાં એમનું સારું એવું નામ હતું, પરંતુ એક દુર્ઘટના એવી બની કે જેને કારણે આખી જિંદગી પલટાઈ ગઈ અને પરિવાર ઉપર 80 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું, સંપત્તિ વેચી દેવી પડી, માતાએ રસ્તા પર ઊભા રહીને જ્યુસ વેચવું પડ્યું। પરંતુ આ બંને ભાઈઓના જે પિતા હતા એ દિવ્યાંગ થઈ ગયેલા, અને ભારતના રાષ્ટ્રપતિના હસ્તે જ્યારે એમના પિતાનું સન્માન કરવામાં આવ્યું ત્યારે બંને ભાઈઓ ટટ્ટાર થઈ ગયા અને બંને ભાઈઓની આશા જીવન થઈ ગઈ કે ના, આગળ વધી શકાય છે, આગળ વધવા માટે ખાલી મહેનતની જરૂર છે। અને એ જે જોશ અને જુસ્સો હતો એ આ બંને ભાઈઓની અંદર એવો ભરાયો કે આજે 400 કરોડની કંપની બનાવી દીધી છે। અમે વાત કરી રહ્યા છે સંજીવ ભાટિયા અને નિખિલ ભાટિયા। ભાટિયા મોબાઈલનું નામ તમે જાણતા જ હશો, કારણ કે જો તમે સુરતના રસ્તા ઉપર ફરતા હશો ને તો તમને એક ટેગ લાઇન જોવા મળે ઘણા દિવાલો પર કે ઘણા હોર્ડિંગ્સની ઉપર કે મોબાઈલ ખરીદવો હશે તો ભાટિયામાંથી જ ખરીદવો પડશે, આવી એક ટેગ લાઇન હતી। અને આ ટેગલાઇનને કારણે એમનો બિઝનેસ બહુ આગળ વધ્યો, એમને ફાયદો પણ થયો। પરંતુ હું તમારી સાથે એમની જે આખી સંઘર્ષની સ્ટોરી છે, કારણ કે 400 કરોડ રૂપિયાની કંપની એમને બની નથી, એની અંદર એમણે કેટલા પાપડ પેલવા પડ્યા છે, કેટલા કાંટાળા રસ્તાઓ પાર કરવા પડ્યા છે, કેટલા અડચણોનો સામનો કરવો પડ્યો છે, અને ત્યારે જઈને આ ઊંચાઈએ આ બંને ભાઈઓ પહોંચી શક્યા છે। હવે આમના જે પિતા છે સંજીવ અને નિખિલના, એ હરબંસલાલ ભાટિયા, એમનો ટેક્સટાઇલનો બિઝનેસ હતો 1980ના દાયકામાં, અને એ સમયમાં એમનો બિઝનેસ સારો એવો ચાલતો હતો અને એમ કહેવાય કે એક સારી પ્રતિષ્ઠા પણ હતી। પરંતુ એક દુર્ઘટના બની 1986ની અંદર, અને પિતા હરબંસલાલ ભાટિયા હતા એ પથારીવશ થઈ ગયા એવી હાલત થઈ ગઈ, અને એને કારણે એમનો જે ટેક્સટાઇલનો જે જામેલો ધંધો હતો એ પડી ભાંગ્યો અને પરિવારના માથે 80 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું। હવે નુકસાન થઈ ગયું પણ પરિવારે એટલી ખાનદાની અને ખેલદીલી રાખી કે જેટલું દેવું હતું એ બધું જ એમની જે સંપત્તિ હતી એ વેચીને લોકોને ચૂકતે કરી દીધું। આને કારણે પછી ઘર ચલાવવું તો પડે જ, બે છોકરાઓ બી હતા, એટલે માતાએ સાહસ કર્યું અને માતાએ એક જ્યુસ વેચવાનું જ્યુસ સેન્ટર શરૂ કર્યું। અને એ સમય દરમિયાન એમના જે હરબંસલાલ, એમના જે પિતા છે હરબંસલાલ, એમને એ દિવ્યાંગ થઈ ગયેલા અને એમનું ભારતના રાષ્ટ્રપતિના હસ્તે સન્માન થયું ત્યારે નિખિલ અને સંજીવ એકદમ એમનામાં જોમ આવી ગયો।
હવે જ્યારે એમની માતાએ જ્યુ સેન્ટર શરૂ કર્યું ત્યારે તમને લાગે છે કેટલી ઉંમર હશે? સંજીવની ઉંમર 8 વર્ષ હતી અને નિખિલની જે ઉંમર હતી એ લગભગ 6 વર્ષની હતી. પણ આ બંને ભાઈઓએ જોયું કે એમનું પરિવાર છે એ કપરી પરિસ્થિતિમાં છે અને માતા સંઘર્ષોની સામે લડી રહી છે. તો નિખિલ પોતે જ્યાં સ્કૂલ અને આ માતાને જ્યુસ સેન્ટરમાં મદદ કરવાનું, એ બંને આટલી નાની ઉંમરે બેલેન્સ કરવાનું શીખી ગયેલો. સવારના પોરમાં 4 વાગ્યે નિખિલ ઉઠી જતો અને ફ્રૂટ માર્કેટમાં જઈને ફ્રૂટની ખરીદી લાવતો અને જ્યુસ સેન્ટરમાં માતાને મદદ કરતો અને એ પછી પોતે સ્કૂલે જતો હતો. તે પછી બંને ભાઈઓ જેમ જેમ મોટા થયા એમ લગભગ નિખિલ સંજીવ જ્યારે 12 વર્ષનો થયો અને નિખિલ 10 વર્ષનો થયો, પણ તે વખતે એમના માઇન્ડની અંદર મોટા મોટા સપનાઓ તો શરૂ થઈ ગયા હતા કે આવી રીતે તો જીવવું નથી, કંઈક તો કરવું જ છે. અને એમાં એક નાના પાયે એમણે એવો ધંધો ચાલુ કર્યો કે જુદા જુદા ધંધાઓ વિચારવાનું શરૂ કરી દીધું. એમાં એક શરૂઆત કરી દીધી કે ઘડિયાળો આવે એ ઘડિયાળો વેચવાનું શરૂ કર્યું. પછી બંને ભાઈઓએ દિલ્હીના બજારોમાંથી જઈને ગિફ્ટ ને બધી વસ્તુઓ લાવી અને અહીંયા ગાડી વેચવા માંડી. એવું કહેવાય છે કે જ્યારે તમે દિલથી મહેનત કરો, જ્યારે તમે પ્રમાણિકતાથી મહેનત કરો, ત્યારે આખી કાયનાત તમારી મદદે આવી જાય છે. અને આ સંજીવ અને નિખિલ ભાટિયા માટે પણ એવું જ બન્યું, કારણ કે 1990ની અંદર મોબાઈલનો જમાનો આવ્યો અને તે વખતે મોબાઈલ એટલું બધું ચાલતું હતું અને એ અરસાની અંદર 1998માં સંજીવ અને નિખિલ બંને ભાઈઓએ ભેગા થઈને પહેલો મોબાઈલ સ્ટોર શરૂ કર્યો અને એનું નામ આપ્યું ભાટિયા મોબાઈલ. ત્યારે સંજીવ અને નિખિલને પોતાને પણ એવો અંદાજ નહોતો કે એક દિવસ એમના એક સ્ટોર્સને બદલે 200 કરતાં વધારે સ્ટોર્સ હશે. પણ સાથે સાથે એવું પણ નથી કે એમને 1998માં પહેલો સ્ટોર શરૂ કર્યો અને સફળતાની સીડી ફટાફટ ચડી ગયા. હજુ એમની જિંદગીમાં અવરોધો બાકી હતા. વાત એમ બની કે જ્યારે 2000ની અંદર નિખિલ એક હોંગકોંગથી આ વસ્તુઓનું જે માલ લઈને આવતો હતો તો ત્યાં આગળ એરપોર્ટ ઉપર એને અટકાવવામાં આવ્યો અને કસ્ટમે એની બધી જ વસ્તુઓ જપ્ત કરી લીધી. હવે તમારો ધંધો હજુ શરૂ થયો હતો, કસ્ટમે બધો માલ જપ્ત કરી લીધો એટલે મોટી મુશ્કેલીનો સામનો આવી ગયો. પરંતુ સંજીવ ભાટિયા અને નિખિલ ભાટિયા બિલકુલ ડગ્યા નહીં. પણ નિખિલ ભાટિયાએ એક નિવેદનની અંદર એવું કીધેલું હતું કે એ જમાનાની અંદર મીડિયાએ મને બહુ ખરાબ રીતે ચિતરેલો હતો અને મીડિયા તે વખતે યુવા દાણચોર એવા શબ્દો વાપરતા હતા. એ મારા માટે ખૂબ જ આઘાતજનક વાત હતી. એ બાબતથી હું શરૂઆતમાં બહુ જ નિરાશ થઈ ગયો હતો. પરંતુ સાથે સાથે આ વાતે મને એક બોધપાઠ પણ જિંદગીમાં મોટો શીખવ્યો અને એ જિંદગીમાં પાછળ જઈને મને મોટો ફાયદો પણ કરાવ્યો. આ જ્યારે ઘટનાઓ બની અને મીડિયાની અંદર મારા વિશે જે નકારાત્મક વાતો છપાઈ એમાંથી મને એક બોધપાઠ એ મળ્યો કે તમારી સાથે શું થાય છે એની ઉપર તમારું નિયંત્રણ બિલકુલ નથી, પરંતુ એના ઉપર તમે કેવું રિએક્શન આપો છો, કેવું પ્રતિક્રિયા તમે આપો છો એની ઉપર તમારો કંટ્રોલ છે. એટલે મેં કોઈ બી જાતનું રિએક્શન નહીં આપ્યું અને મારો ધંધો ચાલુ રાખ્યો. એટલે આ ઘટનાને કારણે મને એટલી બધી નેગેટિવ તો નેગેટિવ પણ એટલી બધી પબ્લિસિટી મળી કે મારો ધંધો થોડાક સમયની અંદર જ 7 ગણો જેટલો વધી ગયો. જે 1998માં નિખિલ અને સંજીવે જે એક સ્ટોર ચાલુ કરેલો એ 2010 સુધીમાં 50 સ્ટોર થઈ ગયા, 2012 સુધીમાં 85 સ્ટોર થઈ ગયા અને આજે જ્યારે 2024ની હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે ભાટિયા મોબાઈલની અંદર 205 જેટલા મોબાઈલ સ્ટોર છે. આ બંને ભાઈઓએ જે બિઝનેસની સ્ટ્રેટેજી છે એમાં એમની પોતાની જવાબદારી નક્કી કરી લીધેલી છે. સંજીવ જે છે એ બિઝનેસ વધારવા અને ગ્રાહકો પર ફોકસ કરે છે, જ્યારે નિખિલ છે
એ પોતે ચેઇન સ્ટોર ચલાવવા અને મોબાઈલના બિઝનેસને આગળ વધારવા માટે એનું કોન્સન્ટ્રેશન કરે છે. આ પછી કંપની 400 કરોડ રૂપિયાની પબ્લિક લિમિટેડ કંપની આજે બની ગઈ અને 50,000 જેટલા શેર હોલ્ડર છે. હવે સંજીવ અને નિખિલની આ જે સ્ટોરી છે એ જે લોકો એન્ટરપ્રિન્યોર બનવા માગે છે, જે લોકો યુવાન છે અને જે લોકોને જિંદગીમાં કંઈક કરવું છે એમના માટે આ સ્ટોરી ખાસ પ્રેરણાદાયક છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમે સખત મહેનત અને સમર્પણ એ તમારી જિંદગીનું સૌથી મોટું મહામૂલ્ય તમારી સંપત્તિ છે. આની અંદર ફંડિંગ ગૌણ છે. પૈસા નથી એટલે તમે આગળ નહીં વધી શકો એવું બિલકુલ હોતું નથી. ખાલી તમારી પાસે બે જ તાકાત હોવી જોઈએ, એક તમારો જુસ્સો અને એક તમારી દ્રઢતા. જો આ બે શસ્ત્રો તમારી પાસે હશે તો તમને દુનિયાની કોઈ પણ તાકાત સફળતા બનવાથી રોકી શકશે નહીં. નિખિલ ભાટિયાએ એક મીડિયા સાથેની વાતમાં એવી સલાહ બી યુવાનોને આપેલી છે કે તમે છે ને ઓલવેઝ તમારી આંખને ખુલ્લી રાખો, કારણ કે તમારી સામે મિલિયન ડોલરનો કોઈ આઈડિયા ઊભો હશે અને એ તમારા તપની રાહ જોતો હશે. જો તમારી આંખ બંધ હશે તો તમને એ આઈડિયા નહીં દેખાય, પરંતુ જો આંખ ખુલ્લી રાખશો અને એક આઈડિયા જો ક્લિક થઈ જશે તો તમારી જિંદગી બની જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.